વડોદરા નગરપાલિકા દ્વારા વિસ્તારના લોકોની સુરક્ષા માટે રૂપિયા 2 કરોડ 4 લાખથી વધુના ખર્ચે આધુનિક સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। ઔદ્યોગિક એકમોથી ધમધમતો કડોદરા વિસ્તારમાં આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ લાગ્યા નથી તેવા ઉચ્ચ ગુણવત્તા અને અત્યાધુનિક સીસીટીવી કેમેરા કડોદરા નગરપાલિકા વિસ્તારના 4 પ્રવેશ દ્વાર અને પાલિકાના 16 જેટલા વિસ્તારોમાં રહીશોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ અધિકારીઓને સાથે રાખી તેમના માર્ગદર્શન અનુસાર રૂપિયા 2 કરોડ 4 લાખથી વધુના ખર્ચે ફિટ કરવાની મજૂરી સરકારી ગ્રાન્ટમાંથી મળી છે। જેને લઈને થોડા દિવસમાં કેમેરા ફિટિંગની કામગીરી 5 વર્ષના નિભાવ ખર્ચ સાથે શરૂ કરવામાં આવશે, જેનો કંટ્રોલ રૂમ કડોદરા 4 રસ્તા ખાતે આવેલ પોલીસ ચોકીમાં રહેતા હવે કડોદરાવાસીઓ 24 કલાક પોલીસની નજર હેઠળ રહેશે અને સુરક્ષાની બાબતોનું પણ ધ્યાન રાખી હવે આ કેમેરા પણ બાજ નજર રાખી શકાશે। અંકુર દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા। શાનું આયોજન કરવામાં આવ્યું છે? લગભગ ઘણા સમયથી કડોદરા નગરપાલિકા વિસ્તારમાં કડોદરા નગરના લોકોની સુરક્ષા અને સલામતી અર્થે કડોદરા નગરની પોલીસના સતત માર્ગદર્શન અને સંકલન હેઠળ કડોદરા વિસ્તારમાં એક સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2 કરોડ 4 લાખના ખર્ચે અત્યંત આધુનિક 8 મેગાપિક્સલના કેમેરા નાખવાનું એક આયોજન કર્યું છે। કડોદરા વિસ્તારમાં વિવિધ જંકશનો, કડોદરાના 4 છેવાડાઓ અને વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવનાર છે અને આ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે। કેટલા કેમેરા મૂકવામાં આવશે અને કેટલા વિસ્તારો છે? લગભગ કડોદરા વિસ્તારની તમામ સોસાયટીઓના જંકશન, મુખ્ય માર્ગો અને કડોદરા 4 રસ્તાના તમામ હડો મળીને કુલ 78 જેટલા કેમેરાઓ નાખવામાં આવનાર છે।